નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા કાલે આપણે અખબારી નોંધ પાઠ જોયો આજે આપણે અખબારી નોંધ પાઠનું સોલ્યુશન જોઈશું પાઠના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા અખબારી નોંધ જેને પ્રેસ નોટ કહેવાય છે સૌથી પહેલાં તો એમ શીખ્યું જોઈએ અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે તો મિત્રો અખબાર શબ્દ મૂળ અરબી ભાષાનો છે સમાચાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે તો સમાચાર શબ્દ એ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે જે સમવત્તા આચાર પ્રતિ બન્યો છે અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ છે તો અંગ્રેજીમાં ન્યૂઝ શબ્દ સમાચાર માટે વપરાય છે નંબર ફોર અંગત કે સંસ્થાલક્ષી સંસ્થા સંબંધી સમાચારની કોલમને શું કહેવાય તો જે કોલમ છે એ કોલમને શું કહેવામાં આવે છે તો મિત્રો એને પ્રેસ નોટ કહેવાય છે તંત્રીને સંક્ષિપ્ત સમાચારની નોંધ મોકલતી વખતે શું મોકલવું જરૂરી છે તો શું એમને આપણે વિનંતીપત્ર લખવાનું હોય છે તો વિનંતીપત્ર મોકલવો જરૂરી છે પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો પ્રશ્ન પહેલો છે અખબારો પોતાનો સમાજ ધર્મ કઈ રીતે અદા કરે છે તો મિત્રો જે અખબારો છે એ પોતાનો સમાજ ધર્મ સંસ્થાના સમાચારો વિના મૂલ્યે છાપીને અદા કરે છે તમારા ગામમાં કયા કયા અખબારો આવે છે તે તમારે લખવાનું છે એ તમે જાતે લખી શકો છો જેમ કે ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર નવ ગુજરાત વગેરે ટીવીની જે ચેનલો છે સમાચાર ચેનલો તેના નામ લખવાના છે તો ટીવી નાઇન છે જી ન્યૂઝ છે આજતક છે ઇન્ડિયા ટીવી છે વગેરે ક્વેશ્ચન ત્રણ બે ત્રણ વાક્યમાં જવાબ લખો અખબારી નોંધ લખતી વખતે કયા પાંચ ડબલ્યુ ધ્યાનમાં રાખવા જરૂરી છે તો અખબારી નોંધ લખતી વખતે આપણે પાંચ ડબલ્યુમાં વોટ વેર વાય વેન અને હું એ પાંચ ડબલ્યુ ધ્યાનમાં રાખવાના છે અખબારી નોંધવે કયા કયા શીર્ષક હેઠળ શીર્ષક એટલે હેડિંગ કયા કયા હેડિંગ સાથે લખાય છે છપાતી હોય છે તો અખબારી નોંધમાં ઇનામ વિતરણની વાત હોય છે પછી સાહિત્યની કોઈ અખબારી નોંધ હોય છે વ્યાખ્યાનની હોય છે ધાર્મિક સમાચારની નોંધ અવસાનની નોંધ સર્વ સર્વધર્મસભા અલગ અલગ સમાચાર વગેરે શીર્ષક હેઠળ તે છપાય છે ક્વેશ્ચન ફોર છે સવિસ્તાર જવાબ લખો તો અહીંયા પ્રથમ પ્રશ્ન છે સમાચારો પ્રકાશિત કરાવવાના વિનંતી પત્રમાં કઈ કઈ વિગતો જરૂરી છે આપણે જે વિનંતી પત્ર લખવાનું છે એમાં કઈ કઈ વિગતો લખવી જરૂરી છે સૌથી પહેલાં તો સમાચાર જે કંઈ પણ વ્યક્તિ મોકલે છે તે વ્યક્તિનું નામ સરનામું અથવા તો સંસ્થાનું નામ સરનામું પછી બીજું જે સમાચાર નોંધ પ્રકાશિત કરાવનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિએ કઈ તારીખે તે પ્રકાશિત કરવા છે તેની તારીખ અહીંયા તારીખ શબ્દ લખી દેજો મિત્રો અહીંયા ક થઈ ગયો છે ત્યાં ખ લખી દેજો તારીખ નંબર ત્રણ સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો તેનો ઉલ્લેખ કઈ જગ્યાએ તમારે સમાચાર છપાવવા છે તે નંબર ચાર સમાચાર વિષયક જે પુરાવાના કાગળ નંબર પાંચ સમાચાર મોકલનારની સહી અને સમાચારની લેખિત વિગતો જે મેં તમને અખબારી નોંધમાં બતાવ્યું છે આજના વર્તમાનપત્રમાં મુખ્ય સમાચાર કયા છે એ જાતે લખજો અહીંયા વોમિટ કરાયું હતું મેં ગઈ સાલ મિત્રો આ કોઈ વિદ્યાર્થીની જ મારી પાસે વક બુક છે એટલે એમાં વોમિટ લખેલું છે ચેકિંગ પણ તમે જોઈ શકો છો એટલે એમાં આશ્ચર્યચકિત ના થતા વોમિટ નહીં કરતા તમે આ પ્રશ્ન તમે જાતે આનો આન્સર લખજો આજે એટલે કે આજે જે કંઈ તમે ન્યૂઝપેપર તમારી પાસે છે એનીમાં કોઈ પણ સમાચાર હોય તો સમાચાર અહીંયા લખી દેજો એક્સરસાઇઝ નંબર ફાઈવ જોડણી સુધારીને લખવાની છે જે તમે જોઈ શકો છો નંબર સિક્સ માં સમાનાર્થી શબ્દો સમાચાર તો ખબર બાતમી બરાબર એ એના સમાનાર્થી શબ્દો છે લોકપ્રિય તો પ્રખ્યાત મશહૂર માણસ તો માનવી વ્યક્તિ પુરાવો તો આધાર સાબિતી નોંધ તો ટિપ્પણી ટાંચણ નિમિત્ત તો પ્રયોજન અને હેતુ વિરોધી શબ્દ છે સંતોષનો અસંતોષ આવશે આનંદ તો શોખ ધાર્મિક અધાર્મિક શૈક્ષણિક બિન શૈક્ષણિક સામાજિક અસામાજિક આવક અને જાવક શબ્દ સૌ માટે એક શબ્દ વર્તમાન પત્રોમાં ફાળવેલી જગ્યા એને કહેવાય છે કોલમ ગ્રંથની હાથથી લખેલી નકલ હાથ વડે લખાયેલી હોય એટલા માટે એને હસ્તપ્રત કહેવાય છે મૃત્યુ થયા બાદ મરનારને ત્યાં શોખ પ્રદર્શિત કરવા જે લોકો ભેગા થાય એને કહેવાય છે બેસણું નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો અહીંયા ટપાલ ટેલિવિઝન ઈમેલ મોબાઈલ ધૂત અખબાર કબૂતર તો તમારે ગોઠવવાનું છે જો કે આમાં ગોઠવલા જ છે એ તમને સમજાઈ ગયું હશે હવે તમારી પ્રવૃત્તિની અંદર મિત્રો તમારે આ પ્રવૃત્તિમાં લખવાનું છે તમારી શાળામાં યોજાનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અખબારી નોંધ પ્રગટ કરાવવા માટેનું વિનંતી પત્ર સમાચારના તંત્રીને લખો બરાબર તો સૌથી પહેલાં તો મેં તમને કાલે પણ એક્સપ્લેન કર્યું હતું ને આજે ફરી કહી દઉં પહેલાં તો ડેટ લખાય છે જોઈ લેજો જમણી બાજુ ડેટ મેં અહીંયા લખી છે ચોવીસ દસ પછી અહીંયા વિનંતી પત્ર આપણે જેને મોકલીએ છીએ તે સમાચાર વિભાગના તંત્રીનું નામ સરનામું તો અહીંયા આપણે મેં ગુજરાત સમાચાર લખ્યું છે માનનીય તંત્રી શ્રી ગુજરાત સમાચાર અમદાવાદ પછી આ લખવાનું છે સાદર પ્રણામ સાથે મોકલેલ અખબારી નોંધ આપના દૈનિક શહેરના કાર્યક્રમોની કોલમમાં પચીસ દસ બે હજાર વીસના રોજ પ્રકાશિત કરી આભારી કરશો જોઈએ અહીંયા તમારે એ ડેટ લખવાની છે જે ડેટે તમારે એ નોટ તમારે પેપરમાં જોતી હોય જે દિવસે તમારે છપાવવાની છે તે ડેટ લખવાની છે મારે પચીસ તારીખે જોઈએ છે હું ચોવીસ તારીખે લખી રહ્યો છું આ વિનંતીપત્ર એટલે મેં ચોવીસ તારીખ લખી અને આ નોટ મારે પચીસ તારીખે જોઈએ છે એટલે મેં અહીંયા પચીસ તારીખ લખીશ ઓકે પ્રકાશિત કરી આભારી કરશોજી જોકે આભાર સહ અને પછી અહીંયા તમારે અહીંયા સાઇન કરવાની છે અહીંયા બાળકે મિસ્ટેક કરેલી છે આપની સહી બરાબર આપની ઉર્વી એને લખી દીધું છે આ ખોટું છે અહીંયા તમે મિત્રો એમ લખી દેજો આપનો વિશ્વાસો જે મેં ગઈકાલે અખબારીનો તમને બતાવી હતી એ પ્રમાણે આપનો અને નીચે તમારી સિગ્નેચર પછી આ રીતે ડોન બોસ્કો સ્કૂલ અમદાવાદના ઉપક્રમે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન સવારે નવ વાગે જાણીતા ગણિતજ્ઞ વેદ સાહેબના હસ્તે ખુલ્લું મુકાશે બરાબર હવે તમારે એક જે પ્રદર્શન કઈ તારીખથી કઈ તારીખ સુધી છે તો પચીસથી ત્રીસ તારીખ સુધી છે સવારે નવથી પાંચ આપણી શાળામાં ચાલશે તે લખેલું છે બરાબર તો તમે મેં જે કાલે લખાવ્યું છે એ પ્રમાણે લખજો બરાબર આમાં થોડી મિસ્ટેક છે પણ એ પ્રમાણે લખી દેજો તો ચાલશે ઓકે કાંઈ કન્ફ્યુઝન હોય તો મને તમે ગ્રુપમાં જણાવશો થેન્ક યુ વેરી મચ